હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ ફ્યુચર એકેડમી વી આ હિયર ફોર બેટર ફ્યુચર લેટ્સ લર્ન લેટ સ્ટાર્ટ ધ વિડીયો સો આજના આ સેશનની અંદર આપણે ધોરણ દસ એસએસ સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર વનની વાત કરવાના છે ચેપ્ટર નંબર વનની અંદર જે તમારા ટુ માર્ક્સના ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે એ ક્વેશ્ચન્સ કયા મોસ્ટ આઈએમપી છે અમે એક પીડીએફ બનાવીએ છીએ જેની અંદર ટ્વેલ્થ ક્વેશ્ચન્સ છે અને આ ટ્વેલ્થ ટ્વેલ્થ ક્વેશ્ચન્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને તમારા જે ટુ માર્ક્સના પ્રશ્નો પૂછાતા હોય છે એક્ઝામમાં સેક્શન બીની અંદર એમાં આ બધા પ્રશ્નો કવર થઈ જશે સો આ પીડીએફને જોઈને તમે ચેપ્ટર નંબર વનને રિવાઈઝ કરી શકો છો લર્ન કરી શકો છો અને તમારા માટે મોસ્ટ આઈએમપી સાબિત થશે ઓકે અને પ્રશ્ન બેંકને જે અંદર પ્રશ્નો આપેલા હોય છે એ આધારિત જ અમે અહીંયા પ્રશ્નો લીધા છે પ્લસ અમે અમારા જે સર્વે આધારિત પ્રશ્નો લીધા છે જેની અંદર જે બોર્ડની એક્ઝામ છે એમાં ઓલમોસ્ટ વધારે વાર જે પ્રશ્નો પૂછાયા છે એ બધા પ્રશ્નો અહીંયા છે તો પાર્ટ વનની અંદર આપણે જે વન ટુ સિક્સ ક્વેશન્સ જોયા હતા જેમાં હતા ભારતના સાંસ્કૃતિક વારસા અને પ્રાકૃતિક વારસા વચ્ચેનો તફાવત નંબર ટુ હતો આપણે નદીઓને લોકમાતાનું બહુમાન આપ્યું છે નંબર થ્રી ક્વેશ્ચન હતો કે હબસી વિશે માહિતી આપો નંબર ક્વેશ્ચન આપણે જોયો હતો કે ભારતના વારસાના જતન અને સંરક્ષણ માટે આપણી બંધારણીય ફરજો કઈ કઈ છે એના વિશે માહિતી આપણે લીધી હતી તે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોયો હતો વિધાન સમજાવો કે આપણો સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો પરસ્પર ગાઢ સંબંધર આવે છે એન્ડ નંબર સિક્સ આપણે લાસ્ટ ક્વેશ્ચન જોઈએ તો પાર્ટ વનની અંદર કે ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે આર્યોનો પરિચય આપો સો આપણે આ સુ અહીંયા સુધી જોયું છે પાર્ટ વનની અંદર હવે પાર્ટ ટુની અંદર આપણે ચેપ્ટર ક્વેશ્ચન નંબર સેવન પર જઈશું જે છે ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે દ્રવિડોનો પરિચય આપો તો દ્રવિડો જે ભારતીય સંસ્કૃતિમાં થઈ ગયા છે એમનો પરિચય તમારે લખવાનો છે ટુ માર્ક્સનો છે તો એટલીસ્ટ તમારે ચારથી પાંચ પોઈન્ટ તો હોવા જોઈએ તો તમે લખી શકો છો કે દ્રવિડો મોહેન્જોદણો અને પા યુગની સંસ્કૃતિના સર્જક મનાય છે ઓકે સમટાઇમ્સ સ્પેલિંગ મિસ્ટેક એની અહીંયા જોડણીની થોડી મિસ્ટેક હશે તમને એ દેખાતી હશે સો એ ઇગ્નોર કરજો અને અહીંયા લખીશું કે દ્રવિડો મોહેન્જોદળો અને પાષાણ યુગની સંસ્કૃતિના સર્જક મનાય છે તેમણે દેવીને માતા રૂપ અને પરમાત્માને પિતા રૂપ માન્યા હતા એ લોકો દેવી જે હોય એને માતા રૂપ માનતા હતા એની માતાને દેવી રૂપ અને પરમાત્માને પોતાના પિતા માન્યા હતા તેઓએ આપણે આપણા પ્રકૃ આપણને પ્રકૃતિ પૂજા અને પ્રાણી પૂજાની ભેટ આપી છે જે દ્રવિડો હતા એમને આપણને પ્રકૃતિની પૂજા કરવાનું શીખ્યું આપણને પ્રાણીઓની પૂજા કરવાનું શીખ્યું હતું ઓકે અને એ આપણને અમૂલ્ય ભેટ આપી છે દ્રવિડ માતૃમૂલક કુટુંબ વ્યવસ્થા ધરાવતા હતા આ એક માર્ક્સની અંદર પણ પૂછાઈ શકે છે એમસીપીની અંદર પણ પૂછાતું હોય છે કે દ્રવ કઈ જાતિ માતૃમૂલક કુટુંબ પ્રથા ધરાવતી હતી યાની કે માતાને મહત્વ વધારે હતું સ્ત્રીઓનું મહત્વ કઈ પ્રણાલીમાં કે કયા જાતિની અંદર સ્ત્રીઓનું મહત્વ વધારે હતું તો બધી જગ્યાએ દ્રવિડ કુરજ આવશે કે દ્રવિડોની અંદર માતૃમૂલક કુટુંબ પ્રથા હતી માતાને મહત્વ આપવામાં આવતું હતું સ્ત્રીઓનું મહત્ત્વ વધારે હતું ત્યાં અને એમની કુટુંબ પ્રથા જે હતી એમાં સ્ત્રીઓ એક જેમ આપણા ભારતીય અત્યારના જે અર્વાચીન ભારતીય છે અને એ ભારતીયોની અંદર પિતૃમૂલક કુટુંબ પ્રથા ચાલે છે કે પિતાનું મહત્ત્વ વધારે હોય છે પિતાનો દરજ્જો મોટો હોય છે અને પુરુષ પ્રધાન દેશ છે આપણો પણ દ્રવિડો એક એવા હતા જે માતૃમૂલક કુટુંબ પ્રથા ધરાવતા હતા દ્રવિડ કુંડની તમિલ તેલુગુ કન્નડ મલયાલમ વગેરે ભાષાઓ બોલતા લોકો આજે દક્ષિણ ભારતમાં જોવા મળે છે અને આ બધા દ્રવિડ કુંડના લોકો છે કયા કયા તમિલ લોકો તેલુગુ લોકો તેલુગુ બોલનારા લોકો કન્નડ લોકો અને મલયાલમ ભાષાઓ જે લોકો બોલે છે એ બોલતા જે લોકો આજે દક્ષિણ ભારતની અંદર વસે છે એ લોકો દ્રવિડ કુંડના છે એવું મનાય છે તો તમે આ પોઈન્ટ્સ તમે લખી શકો છો કે પા મોહેન્જો અને પાષાણ યુગની સંસ્કૃતિના સર્જક દેવીને માતા રૂપ અને પરમાત્માને પિતારૂપ માનતા હતા પ્રકૃતિ પૂજા અને પ્રાણી પૂજાની ભેટ આપી છે માતૃમૂલક કુટુંબ વ્યવસ્થા ધરાવતા હતા કુટુંબ પ્રથા ધરાવતા હતા અને દ્રવિડ કુંડની પ્રજા તમિલ તેલુગુ કન્નડ અને મલયાલમ ભાષાઓ બોલતી લોકો આજે પણ દક્ષિણ ભારતના વિસ્તારોમાં આપણને જોવા મળે છે નેક્સ્ટ ક્વેશ્ચન તમારી પાસે જે છે એ આર્યો પ્રકૃતિ પ્રેમી હતા એમ શા પરથી કહી શકાય તો તમે અહીંયા લખી શકો છો કે આર્ય પ્રકૃતિ પ્રેમી હતા તેઓ વૃક્ષો નદીઓ પર્વતો સૂર્ય વાયુ વરસાદ વગેરેની પૂજા કરતા હતા તેઓએ પ્રકૃતિના તત્વોની સ્તુતિઓ રચી છે આથી કહી શકે કે તેઓ પ્રકૃતિ પ્રેમી હતા આર્યોએ પ્રકૃતિની અંદર જે તત્વો છે વૃક્ષો છે નદીઓ છે પર્વતો સૂર્ય ભગવાન છે વાયુ દેવતા છે વરસાદને પણ આપણે પૂજનીય માનીએ છીએ તો આર્યોએ આપણને શીખવાડ્યું છે આ બધું અને એ લોકો એને પૂજા કરતા હતા તેઓએ પ્રકૃતિના તત્વોની સ્તુતિઓ પણ રચેલી છે એની સ્તુતિઓ બનાવેલી છે અને એ પરથી આપણે કહી શકીએ કે પ્રકૃતિ પ્રેમી હતા નેક્સ્ટ ક્વેશ્ચન છે સંસ્કૃતિ એટલે શું અને સમજાવો તો તમારે પહેલાને ડેફિનેશન લખવાની છે અને પછી તમારે ને સમજાવવાનો છે તમે લખી શકો કે એક સૂત્ર રૂપે કહી શકાય કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત તમે કહી શકો એની ડેફિનેશન છે કે સંસ્કૃતિ કોને કહેવાય તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત મહાન રશિયન સમાજશાસ્ત્રી અને નૃ નૃવશાસ્ત્રી બી મેલિનોવિસ્કીના માટે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણી અને માનવની મનની અંદર જે પણ વસ્તુઓ રહેલી છે જે વસ્તુઓ એ વિચારે છે જે વસ્તુ એ સર્જે છે અને જે રીતે એ પોતાનું જીવન જીવે છે અને એ જે રીત છે એને આપણે સંસ્કૃતિ કહી શકીએ છીએ એમ માનવ મનનું ખેડાણ પણ કહી શકાય કે માનવીના મનની અંદર જે તત્વો રહેલા છે જે વાતો રહેલી છે એની વાત અહીંયા સંસ્કૃતિની અંદર આપણે સમાવેશ કરી શકીએ છીએ સંસ્કૃતિ એટલે માનવ સમાજની તેવા મૂલ્યો આચાર વિચાર ધાર્મિક પરંપરાઓ રહેણી કરણી અને જીવનના ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતો આદર્શનો સરવારો આપણે શું કહી શકીએ સંસ્કૃતિ એટલે શું તો માનવો મૂલ્યો માનવ સમાજના જે મૂલ્યો છે એમના આચાર વિચારો ધાર્મિક પરંપરાઓ છે રહેણી કરણી છે અને જીવનને ઉચ્ચતર ઉચ્ચતમ સ્ટેજ ઉપર ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જવાનો જે એક આદર્શ એમનો મનની અંદર ચાલતો હોય છે એમના જે પોતાના આદર્શો હોય છે એ બધી વસ્તુનો સરવારો એટલે સંસ્કૃતિ કહી શકાય અને નેક્સ્ટ તમે એ પણ લખી શકો કે સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા આપણા જે પૂર્વજો હતા તમને ખબર છે ગુફાઓની અંદર રહેતા હતા કાચું માંસ ખાતા હતા પછી પકવતા થયા પધીમે ધીમે અનાજ વાવતા થયા પછી એ લોકોએ વનસ્પતિ અને ફ્રૂટ્સની શોધ કરી કે જે આપણે ખાઈ શકીએ જે ઝેરી નથી અને ખાવાલાયક છે એવા ફરફરાદીની શોધ ધીમે ધીમે થતી રહી એનું વાવેતર થવા લાગ્યું નદીઓ કે વસવાટ શરૂ કર્યો પછી પોતાનો કસબો બનાવ્યો કબીલો બનાવ્યો ધ્યાન ધીમે ધીમે કરતાં કરતાં ગામડાઓ બન્યા અને ગામડાઓ પછી શહેરો બન્યા તો ગુફાથી ઘર સુધીની જે માનવ માનવજાતની જે વિકાસ યાત્રા છે એને આપણે સંસ્કૃતિ કહી શકીએ ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન તમારી પાસે જે ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે ઓસ્ટ્રેલિયો પ્રજાની માહિતી આપો તો તમારે અહીંયા ઓસ્ટ્રોલેટ પ્રજાની માહિતી આપવાની છે એના વિશે શોર્ટમાં લખવાનું છે તો ઓસ્ટ્રેલિયડ પ્રજા જે હતી અગ્નિ એશિયામાંથી ભારતમાં આવી હતી નંબર વન પોઈન્ટ નંબર ટુ આર્યો તેમને નિષાદ કહેતા હતા આર્યો તેમને નિષાદ કહીને બોલાવતા હતા તો આ પણ વન વનલાઇનની અંદર પૂછાઈ શકે છે કે આ ઓસ્ટ્રોલેટ પ્રજા ક્યાંથી આવી હતી તો અગ્નિ એશિયામાંથી ભારતમાં આવી હતી નેક્સ્ટ ક્વેશ્ચન અહીંથી પૂછાઈ શકે કે તેઓ આર્યો તેમને ઓસ્ટ્રોલેટ પ્રજાને આર્યો કઈ રીતે ઓળખતા હતા કે શું કહેતા હતા તો નિષાદ તરીકે ઓળખાતા હતા આ ઓસ્ટ્રેલિયડ પ્રજા એમ પણ પૂછી શકાય કે ઓસ્ટ્રેલિયાટ પ્રજા કયા નામથી ઓળખાતી હતી તો નિષાદ તરીકે ઓળખાતી હતી કાં તો એમ ટ્વિસ્ટ કરીને પૂછે કે નિષાદ લોકો કયા નામથી ઓળખાતા હતા તો કઈ કાં તો કઈ પ્રજાતિ હતી તો ઓસ્ટ્રેલાયટ પ્રજાતિ હતી એમનું શારીરિક વિશેષતા કઈ હતી એવું પણ પૂછાઈ શકે તો તમે લખી શકો કે તેઓ રંગે શામ હતા લાંબુ પહોળું માથું હતું ચપટું નાક હતું ટૂંકું કદ હતું આ એમની શારીરિક વિશેષતા હતી ભારતની કોલ અને મુંડા જાતિમાં અસમની ખાંસી પ્રજામાં અને નિકોબાર તથા મ્યાનમારની જાતિઓમાં ઓસ્ટ્રોઇડ પ્રજાના મોટા ભાગના લક્ષણો જોવા મળે છે એ પણ પૂછાઈ શકે કે ભારતના કયા વિભાગની અંદર ઓસ્ટ્રોઇડ પ્રજાના લક્ષણો જોવા મળે છે કે હાલના ટાઈમમાં પણ એ પ્રજાતિના લક્ષણો જોવા મળે છે એવું પૂછાઈ શકે તો તમે લખી શકો કે ભારતની કોલ અને મુંડા જાતિમાં કાં તો એમ પૂછે કે ભારતની કઈ જાતિમાં ઓસ્ટ્રોઇડ પ્રજાના લક્ષણો જોવા મળે છે તો કોલ અને મુંડા જાતિમાં અસમની ખાંસી પ્રજામાં અને નિકોબાર અને મ્યાનમારની જાતિઓની અંદર પ્રજાના લક્ષણો જોવા મળે છે ઓકે પછી અહીંયા લખ્યું છે કે તેઓ માટીના વાસણો બનાવવા ખેતી કામ કરવામાં સુતરાવ કાપડનું વણાટ કામ કરવું આ બધા કૌશલ્યો ઓસ્ટ્રોલ પ્રજા ધરાવતી હતી તેઓ ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા એમની પોતાની એક ધાર્મિક માન્યતાઓ હતી ભારતની સંસ્કૃતિને સભ્યતાના વિકાસમાં એમનો પણ નોંધપાત્ર ફારો છે દરેક પ્રજાતિનો કંઈકને કંઈક ફારો રહેલો છે અને આ બધી પ્રજાઓના સમન્વય થઈને ભારતીય સંસ્કૃતિ બની છે આવું આપણે કહી શકીએ એટલા માટે ભાતીગળ સંસ્કૃતિ કહેવામાં આવે છે ભારતની સંસ્કૃતિને આગળ વધીશું આપણે સંસ્કૃતિ માનવ માનવીને જીવન જીવવાની રીત શીખવાડે છે એમ શાથી કહી શકાય આ પ્રશ્ન તમારો એક્ઝામમાં પૂછાતો હોય છે ઘણી વખત કે સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવાડીએ છીએ તમે લખી શકો કે વ્યક્તિના આહાર પોશાક રહેટાણ કૌટુંબિક જીવન અને તેની અભિવ્યક્તિની રીતો મનોરંજન મેળવવાની રીતો બોલવા ચાલવાની ઢબ આ બધી રીતો સંસ્કૃતિ નક્કી કરે છે માનવનું જે કલ્ચર હોય છે એની જે સંસ્કૃતિ જેમ કે તમે જે ફેમિલીમાં જન્મ્યા છો જે સમાજની અંદર જન્મ્યા છો તેની અલગ સંસ્કૃતિ છે અલગ કલ્ચર છે ઓકે ત્યાં તમારા તમારા પોતાના સમાજની અંદર અલગ રીતે કપડાં પહેરતા હશે જેમ કે તમે રાજસ્થાની બિલોંગ કરતા હો તો રાજસ્થાની લોકો અલગ જ એમનું પોશાક હોય છે એમની બોલી અલગ હોય છે જેમ કે તમે સૌરાષ્ટ્રમાં રહેતા હો તો ત્યાંના લોકોની બોલી અલગ હશે તેમના ખાવાની રીત અલગ હશે તેમના મનોરંજનની મેળવવાની રીતો અલગ હશે બોલવા ચાલવાની ઢબ અલગ હશે કૌટુંબિક જીવન અલગ હશે પ્રથાઓ અલગ હશે એમનો પોશાક આહાર રહેઠાણ અલગ હશે તો એ બધી વસ્તુ જે છે આ બધી રીતો સંસ્કૃતિ નક્કી કરે છે આપણું કલ્ચર નક્કી કરે છે કે આપણે કઈ રીતે અને આપણી ચોઈસ પણ એવી હોય છે ઓકે આપણે એવી રીતે ઢળી ગયા હોઈએ છીએ આપણે એ વસ્તુ જ ગમતી હોય છે સો આ વસ્તુ આપણી સંસ્કૃતિ નક્કી કરે છે આથી કહી શકાય કે સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે અને આપણું જે કલ્ચર છે જ એ આપણને જીવન જીવવાની રીત શીખે છે આપણે સમટાઇમ્સ બીજાના કલ્ચરથી ઇન્સ્પાયર પણ થતા હોઈએ છીએ ઓકે કોઈ વખત આપણે કોઈના ઘરે ગયા હોય અને એની વસ્તુ આપણને ઇન્સ્પાયર કરીએ કે પછી એ લોકો કેટલી સ્વચ્છતા હતી એમના ઘરમાં કાં તો પછી એમનું કલ્ચર કોઈના મેરેજમાં જઈએ ફ્રેન્ડ સર્કલમાં કે પછી કોઈ સ્ટાફમાં કે ગમે ત્યારે કોઈના મેરેજમાં જઈએ તો આપણે એમના કલ્ચરનેથી ઇન્સ્પાયર થતા હોઈએ કે ચલો આ લોકોને કેટલું સારું છે આ લોકોના રીત રિવાજો સારા છે આપણે એ વાતો કરતા હોઈએ છીએ કે ચલો આ આપણા સમાજ કરતાં તો આ લોકો ઘણા આગળ છે એવા પણ શબ્દો આપણે ક્યારેક ક્યારેક આપણા મોડેથી નીકળતા હોય છે સો એ શું છે એ જીવન જીવવાની રીત છે અને ક્યાંક ને ક્યાંક બીજાનું કલ્ચર કે આપણું કલ્ચર આપણી સંસ્કૃતિ કે બીજા કોઈની અલગ સંસ્કૃતિ આપણને જીવન જીવવાની રીત શીખવાડે છે તો એવી એટલી જ કહી શકે કે સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીતે શીખવાડે છે તો તમારે આ બે પોઈન્ટ લખી શકો છો આમ તો જનરલી આ એક માર્ક્સમાં પૂછાઈ શકે છે અને બે માર્ક્સ પૂછાય તો પણ તમારે સપ્લિમેન્ટરીમાં ચાર માર્ક્સનું થઈ જશે ચાર લાઇન તો તમે આરામથી થઈ જશે અહીંયા ટાઈપિંગમાં થોડું નાનું લાગતું હશે પણ જ્યારે તમે નોટબુકમાં લખો જશો ત્યારે આરામથી ચારથી પાંચ લાઇન થઈ જશે કે વ્યક્તિના આહાર પોશાક રહેઠાણ કૌટુંબિક જીવન અને તેની અભિવ્યક્તિની રીતો મનોરંજન મેળવવાની રીતો બોલવા ચાલવાની ઢબ આ બધી રીતો સંસ્કૃતિ નક્કી કરે છે એટલે જ આપણે કહી શકીએ કે માનવીને જીવન જીવવાની રીત કોણ શીખવે છે સંસ્કૃતિ શીખવે છે નેક્સ્ટ ક્વેશ્ચન તમારી પાસે સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપો તો અહીંયા તમે લખી શકો કે ભારતના પ્રાચીનતમ ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત માટે ભારત વર્ષ નામનો ઉલ્લેખ કર્યો છે ઓકે તમને ખબર છે કે વિષ્ણુ પુરાણની અંદર ભારત માટે ભારત વર્ષ નામના શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ભારતમાં શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ ભરતખંડ દ્વીપ આર્યવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે ભારત દેશની અંદર જ્યારે આપણું જે રાજકીય રીતે આપણે જ્યારે કંઈક સંકલ્પ લેતા હોય પ્રતિજ્ઞા લેતા હોઈએ ઇવન આપણે સ્કૂલની અંદર પણ પ્રતિજ્ઞા લેતા હતા તો આપણે કહીએ છીએ ભારત મારો દેશ છે બધા ભારતીય મારા ભાઈ બહેન છે એવી રીતે જ્યારે ભારતના દેશના લગતા કોઈ શુભ કાર્યો કરવામાં આવતા હોય છે કંઈક કંઈક સંકલ્પ લેવામાં આવતો હોય ત્યારે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ થાય છે ભારતવર્ષ ભરતખંડ જમ્બુ દ્વીપ આર્યવ્રત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે ઓકે તે એ આપણી સંસ્કૃતિના સંદર્ભમાં છે આપણે આ એ વાત કહી શકીએ ભારતની ઉત્તરે હિમાલય અને પૂર્વ પશ્ચિમ દક્ષિણ આમ ત્રણ દિશામાં સમુદ્ર ધરાવે છે તમને ખબર છે કે ભારતની ઉત્તરે શું છે હિમાલય છે પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ આ ત્રણ દિશાઓમાં આપણે સમુદ્ર આવેલો છે વિશ્વ ભારત વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે વિશ્વ ભારત વિસ્તારની દ્રષ્ટિએ સાતમો ક્રમ ધરાવે છે સો આ આ પોઈન્ટ તમે એ લખી શકો છો અને આપણે એના આ આ વાતોના આધારે લખી શકીએ કે સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય તો ભારતની સંસ્કૃતિ આ રીતની છે કે એનો ઉલ્લેખ વિષ્ણુપુરાણની અંદર જોવા મળ્યો છે જ્યાં ભારત વર્ષ નામનો શબ્દ ઉલ્લેખ કરાયો છે શુભ કાર્યોની અંદર ભારતમાં જ્યારે શુભ કાર્યોની શરૂઆત થાય છે ત્યારે એના સંકલ્પોની અંદર પ્રતિજ્ઞાની અંદર ભારત વર્ષ ભરતખંડ જમ્બુ દ્વીપ આર્યવ્રત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે ભારત ઉત્તરે હિમાલય અને પૂર્વે પશ્ચિમ દક્ષિણ આમ ત્રણ એક બાજુ હિમાલય છે ઉત્તરે તો ત્રણ બાજુએ સમુદ્ર આવેલો છે સમુદ્ર આવેલો છે વિસ્તારની દ્રષ્ટિએ વાત કરીએ તો ભારત સાતમું સ્થાન ધરાવે છે અને વસ્તીની દ્રષ્ટિ વાત કરીએ તો ભારત બીજું સ્થાન ધરાવે છે તો આ છે ભારતની સંસ્કૃતિ એની વાત ઓકે સો થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ ફોર વોચિંગ ધીસ વિડીયો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ પ્રેસ ધ લાઇક બટન અને આ બધા પ્રશ્નો લર્ન કરી દેજો આઈ હોપ કે આ વિડીયો દ્વારા તમે એને આરામથી સમજી શકશો કોઈ ક્વેરી હોય તો કમેન્ટ સેક્શનમાં લખી શકો છો એન્ડ બીજા સેશનમાં આપણે બીજા ચેપ્ટરના પ્રશ્નો લઈને તમારી પાસે આવશું એન્ડ સ્પેશિયલી થેન્ક યુ સો મચ ઉવેશ ખાટકી જેને આ બ્લુ પ્રિન્ટ બનાવી છે અને એને આપણને પ્રોવાઈડ કરી છે જેના કારણે આપણે એને લર્ન કરી શકીએ છીએ ઓકે થેન્ક યુ સો મચ વન્સ અગેન એન્ડ મળીશું નેક્સ્ટ સેશનની અંદર ત્યાં સુધી ટેક કેર એન્ડ તમે ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો પસંદ આવે તો પ્લીઝ પ્રેસ ધ લાઇક બટન એન્ડ બીજા સાથે શેર પણ કરી શકો જેના કારણે બીજા લોકો આ ચેનલ સાથે જોડાઈ શકે અને ચેનલનો લાભ ઉઠાવી શકે વન્સ અગેન થેન્ક યુ ટેક કેર બાય